સવારથી અંબાજી સુધી પ્રારંભ થયેલી આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાઓ જેતલસર પહોંચી હતી. અહીં ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં આપના કાર્યકર્તાઓએ જનસભાને સંબોધિત કર્યું હતું. ઉપરાંત સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ઉપરાંત અનેક સામાજિક અગ્રણીઓ તેમજ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. સરકારના અમે દાડા ભરાઈ ગયા છે. મારો કહેવાનો સ્પષ્ટ છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં જ્યારે દાડા ભરાઈ જાય ને ત્યારે ઈમાનદાર પાર્ટી ઉતરે, અને આમ આદમી પાર્ટી અત્યારે આવી છે એ સ્પષ્ટ છે કે દાડા ભરાઈ ગયા છે. તમે જે રીતે આમ આદમી પાર્ટીને જે અત્યારે જન સમર્થન મળી રહ્યું છે, જે રીતે અત્યારે ક્યાં કોંગ્રેસના કોઈ નેતા ઉપર હુમલા નહોતા થતા, કારણ કે એને ડર જ નહોતો, પણ અત્યારે આમ આદમી પાર્ટીના આજે જ અમારા સંસ્થાપક કિશોરભાઈ દેસાઈ છે એમની ગાડી રાત્રે કાચ ફોડી નાખવામાં આવ્યા, એની ગાડી ઉપર હુમલો થયો છે, જોકે પોતા સદનસીબે નથી. તો સ્વાભાવિક છે કે ડર અત્યારે પેસી ગયો છે, અને ભાજપ જાય છે ને આપ આવે છે એ નક્કી છે. આગામી 182 વિધાનસભા અમારી ફોકસ રહેશે, અને આગામી સમયમાં અમારા દરેક કાર્યક્રમો પણ થશે. અત્યારે જનસંવેદના મુલાકાત છે, અત્યારે સાંત્વનાવાળી વાત છે. આ 1.5 મહિના અમારી ચાલવાની છે, એ બિટવીન અમારે એકાદ કાર્યક્રમ થશે ને પછી પણ અમે કાર્યક્રમ, કારણ કે અત્યારે સાંત્વના પાઠવવાનું છે. કારણ કે અહીંયા કોઈ ભાજપના સરકાર કે નેતાઓ હોવા છતાં પણ અહીંયા આ લોકોએ સાંત્વના નથી પાઠવી, અને મને લાગે છે કે એ બહુ જરૂરી છે. અને પેકેજ પણ આગામી સમયમાં જેમ અરવિંદ કેજરીવાલજીએ જાહેર કર્યો છે એનાથી પણ સારું ગુજરાતમાં અમે સંશોધન કરીને આગામી 2022માં જ્યારે સરકાર બનશે ત્યારે એ આપવાની ખાતરી પણ અમે મારા ગોપાલભાઈએ માનનીય અધ્યક્ષશ્રીએ આપી છે.